આ દ્રશ્યો જામનગરના લાખોટા તળાવ કિનારાના છે. અહીં રોજ હજારો લોકો ફરવા માટે આવતા હોય છે, તો વળી શહેરના એક છેડાથી બીજા છેડા સુધી જનારા નાગરિકો પણ અહીંથી જ પસાર થતા હોય છે. ઠીક આવી જ રીતે જામનગરમાં રહેતા ઘનશ્યામભાઈની પત્ની પૂનમબેન બાળકો સાથે રવિવારની સાંજે લાખોટા તળાવે ફરવા ગયા હતા. પૂનમબેન તેમની સાથે પોતાના 4 વર્ષના દીકરાને અને 3 વર્ષની દીકરી જીયાને પણ ફરવા માટે લઈ ગયા હતા. તેઓ તળાવ ફરતે રોડ પર ફરી રહ્યા હતા ત્યારે તેમનો પુત્ર તેમની આગળ દોડવા લાગ્યો હતો, જેને પકડવા માટે પૂનમબેન થોડા દોડીને આગળ ગયા અને પોતાના પુત્રને અટકાવ્યો. પરંતુ જ્યારે પૂનમબેન પરત ફર્યા તો તેમની પુત્રી તેમને જોવા મળી ન હતી. આથી હદપ્રભ બનેલા પૂનમબેને ગાર્ડનના સિક્યુરિટીને જાણ કરી હતી. બાદમાં તેમના પતિએ 100 નંબર પર ફોન કરીને પોલીસને પણ જાણ કરી. મારી ઘરવાળી ભેગી મારી બેબી અહીંયા તળાવની પાળે આવી હતી સાંજના 6:30 વાગ્યા, અને અહીંયાથી કોઈ બૈરા એને લેડીઝ એને ઉપાડીને લઈ ગઈ છે સાંજના 6:30 થી 7 ની વચારે. બે જણી બે લેડીઝ બીજી ભેગી હતી અને બે મારા છોકરા ભેગા હતા. એક મારો મોટો છોકરો હતો 4.5 વર્ષનો અને 2.5 વર્ષની મારી બેબી હતી. તો મારી ઘરવાળી એમ કહેતી કે છોકરો આગળ 2.5 મહિના આગળ આવેલો ગયો ને તો હું છોકરાને લેવા ગઈ ને તો પાછું ફરીને જોયું તો છોકરી દેખાતી નથી. એટલે મેં આજુબાજુમાં બધાને પૂછ્યું ને જોયું ને ગાર્ડનમાં બી બધે જોયું અને સિક્યુરિટી વાળાને કીધું તો એ બી એની મદદ કરી અને એને ગોતાવી બધી જગ્યાએ. અને પછી હું પોલીસને ફોન હું આવ્યો, મને ખબર પડી જાણ થઈ કે ભાઈ મારી બેબી આવી રીતના. એટલે મેં 100 નંબરમાં ફોન કર્યો એટલે પોલીસ આવી અને મને સીટીએ ડિવિઝનમાં મેં FRI લખાવી. આ ઘટનાને કેદ કરતા જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પોતાની મમ્મી પાછળ એકલી છૂટી ગયેલી તેમની બાળકીને ક્ષણવારમાં જ અજાણી મહિલા ફોસલાવીને દૂર લઈ જઈ રહી છે. એ અજાણી મહિલાની આંગળી પકડીને બીજું બાળક પણ ચાલી રહ્યું છે. લાખોટા તળાવના ગેટ નંબર 4 પરથી જીયાને અજાણી મહિલા ફોસલાવીને લઈ જઈ રહી છે. સીસીટીવીમાં મહિલાની એક આંગળીને જીયા જોવા મળે છે અને બીજી આંગળીએ એક બાળક જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે જો કોઈને આ બાળકી મળે તો પોલીસને જાણ કરવા માટે વિનંતી કરી છે. ગાર્ડનમાં અંદર ગાર્ડનમાં ગયરા 4 નંબર ગેટથી, એટલે અંદર ગાર્ડનમાં ગયરા ભેગા મારા છોકરા હળી કાઢતા અંદર ગયા. એટલે મને એમ થયું કે છોકરા બે અંદર ગયા, એટલે હું મારો છોકરો એક જગ્યાએ ઊભો રહી ગયો. હું છોકરાને લેવા ગઈ તો છોકરી પાછળથી કેમ બહાર નીકળી ગઈ મને ખબર નથી. હું અંદર ગાર્ડનમાં ગોતું, મેં બધા એમાં બોલી કે મારી છોકરી ખોવાઈ ગઈ, કોઈ જવાબ ન દીધો. ક્યારે એમ કે ઓલા ગેટે જાઓ, ક્યારે એમ કે ઓલા ગેટે જાઓ. બાળકોના અપહરણ કરતી ટોળકી સક્રિય થઈ હોવાની અફવા ગત દિવસોમાં રાજ્યમાં ખૂબ જ વહેતી થઈ હતી, જેમાં પરપ્રાંતિ અને બુરખાધારી સ્ત્રી પુરુષો બાળકોના અપહરણ કરવા ફરી રહ્યા છે તેવી શંકા રાખીને નાગરિકોએ અનેક ભિક્ષુકો અને અજાણ્યા શખ્સોને ઢોર માર પણ માર્યો હોવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે હવે ફરી પાછી એકલી બાળકીને ફોસલાવીને લઈ જવાની આ ઘટનાએ અનેક વાલીઓમાં સંતાનોની સુરક્ષા બાબતે ચિંતા ઊભી કરી છે. જો કે આ ઘટનામાં પોલીસે સમય સૂચકતા દાખવીને તપાસ આદરી દીધી હતી. પોલીસની સઘન તપાસ બાદ સદનસીબે મોડી સાંજે અફિયત બાળકી સાથે અપહરણકાર મહિલા જોગવડ ગામેથી મળી આવી હતી, જેને જામનગર લાવવામાં આવ્યા હતા. આ કિસ્સો અનેક વાલીઓ માટે લાલબત્તી સમાન છે. ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકોને કેટલીક રીતો શીખવવાની જરૂર છે. જેમ કે બાળકોને એ શીખવવું જોઈએ કે તે મુશ્કેલ સ્થિતિમાં ફસાઈ જાય ત્યારે બૂમો પાડવાનું શરૂ કરી દે. બાળકને ગુડ ટચ અને બેડ ટચ વિશે પણ સાવચેત કરો. બાળક સમજણું થાય પછી તરત જ તેને ઘરનું સરનામું અને ફોન નંબર મોઢે કરાવો. બાળકને અજાણી વ્યક્તિ પર વિશ્વાસ નહીં કરવાનું સમજાવો. નાથુ રામડા, VTV ન્યૂઝ, જામનગર.